1952-53 ની વાત છે. અમે એ વખતે જૂનાગઢ રહેતા હતા. જૂનાગઢમાં કડિયાવાડ એક વિસ્તાર છે, એમાં મારું નાનકડું ઘર હતું. બાપુજી ને બાની સાથે હું હતો. મારી બહેન એ વખતે હજી નહોતી જન્મે. અને સરસ જગ્યા હતી, મને બહુ ગમતું, કેમ કે આમ અડોઅડ રો હાઉસીસની જેમ બધા ઘર હતા. અને દોડવાની, ધમાલ કરવાની મજા આવતી. એ વખતે હજી હું બાળ મંદિરમાં જતો હતો, અથવા લગભગ હજી શરૂ એ નહોતું કર્યું, બાળ મંદિર જતો ન જતો એવું બધું, કેમ કે અમે એવી જગ્યા હતા અને આ ટેમ્પરરી અમારું રહેવાનું હતું, એટલે ખબર હતી કે થોડા વખતમાં સારી જગ્યા મળવાની છે અને આજુબાજુમાં કોઈ સારું બાળ મંદિર નહીં હોય, એટલે હું સાવ નબળો હતો એવું મને હજી સાંભળે છે. નાડીવાળી સફેદ ચડ્ડી અને પહેરણ એ મારો પોશાક. મારી બાજુમાં એક યંગ કપલ, નવા જ પરણેલા દંપતી હતા. હવે અત્યારે મને ખ્યાલ આવે છે કે લોકો નવા પરણેલા હતા, એ વખતે બહુ ક્યાંય એવી સમજણ નહોતી પડતી, પણ બા ને મધુભાઈ ને બીજા પાડોશીઓને બધા વાત કરતા હોય, બહેનની સાથે ખાસ તો અને બીજા આજુબાજુવાળા સાથે, એટલે ખબર પડે કે લોકો હજી હમણાં જ પરણ્યા છે. અને સરપ્રાઇઝિંગલી બે જ માણસ હતા. એ તો યુઝ્યુઅલી કુટુંબ મોટું હોય, સાસુ હોય, જેઠ જેઠાણી હોય, કે દેર હોય, કે શું કહેવાય, નણંદ હોય, પણ એવું કંઈ નહોતું, બે જ માણસ હતા, યંગ કપો. એટલે રજાને દિવસે ભાઈ બપોરના છે ને જમી અને આરામ કરવા માટે બહાર ખાટલો નાખીને સૂવે અને આમ આમ કરીને સૂતા હોય ફર્સ્ટ ક્લાસ, અને એમને બગલના વાળ મને દેખાય, વેરી વેરી ટેમ્પ્ટિંગ. એટલે હું શું કરું, છાનોમાંનું જઈ અને એમના બગલનો એક વાળ ખેંચી અને ખાટલા નીચે ઘૂસી જાઉં. એટલે આમ જાગીને આમ જરાક જુએ, પછી એમ થાય કે કંઈક જીવડું બીવડું હશે એમ કરીને પાછા સૂઈ જાય અને જો નસકોરા બોલાવવા માંડે. પાછો હું એકાદ વખત આમ વાળ ખેંચીને પાછો સંતાઈ જાઉં, એવું એકાદ બે વખત કર્યું અને પકડાણો નહીં. પણ પછી મને એમના પત્ની, જે રસોડામાંથી બહાર આવતા હશે કંઈક છેલ્લે બધું પતાવીને, તેમણે મને જોઈ ગયા કે આ કંઈક શું કરે છે. એટલે એમણે મને લાગે છે છાનામાંના મારું ધ્યાન કર્યું, જોયું, ધ્યાનથી જોયું કે આ ભાઈ છોકરો કરે છે શું. અને જ્યારે મેં આવી રીતે કર્યું ને, એટલે એમને બહુ જ હસવું આવ્યું. અને હસતા હસતા મારી બા મને પછી કહેતા હતા કે હસતા હસતા મારી બા પાસે ગયા કે આ તમારો છોકરો તો જુઓ, મારા વરને હોય નથી દેતો. એટલે શું થયું, પછી વાત કરી. એટલે બહુ મને ખીજાણા મારી બા. અને પછી જ્યારે હાંચે મધુભાઈ ઘરે આવ્યા બાપુજી, ત્યારે એમને વાત કરી કે આવું કરે છે. એટલે એમને હસવું આવતું હતું, હજી મને યાદ છે, અને પાછા ગુસ્સે થતા હતા કે આવું ન કરાય, તોકને સુવા દેવાય. અને એ જ કપલને એક વખત એ લોકો બપોરના અંદર હતા, ભાઈ બહાર નહોતા, અને બે જણા અંદર હતા અને બપોર હતી. અને મેં જોયું કે આ બે જણા અંદર છે, ભાઈ એમ કે બહાર ખાટલો નાખીને આજે સૂતા નથી. મને કંઈ ખબર ન પડી શું થઈ રહ્યું છે, પણ જસ્ટ ફોર ધ હેક ઓફ ઇટ મેં બહારથી આંગળીઓ મારી દીધો અને હું આવી ગયો મારા ઘરમાં. પાછો બાજુનો અમારો બ્લોક હતો અને કંઈક બધું કરતો હતો હાલું હળો. થોડી વાર પછી ભાઈને બપોરના પેલું જમી કરીને સૂતા હતા, આરામ કર્યો હશે એમના પત્ની સાથે, અને પછી કામ પર જવાનો સમય થયો એટલે એમણે બાણું ખોલવા ગયા, તો બાણું ખુલે ક્યાંથી, બહારથી આંગળીઓ આપણે બંધ કરી દીધા. અને પછી એમણે તો શું ખખડાવ્યું છે, શું ખખડાવ્યું છે બાણું. એટલે મને લાગે છે મારી બા જ ગયા કે શું થયું, શું થયું એમ કરીને આંગળીઓ ખોલ્યો. એટલે એમને આમ શંકા તો મારા ઉપર જ ગઈ હશે આઈ એમ શ્યોર, પણ હવે પુરાવો નહોતો કાંઈ. એટલે આમ પછી જ્યારે સાંજના મને જોયો ને, ત્યારે મારી સામે આમ કતરાતી આંખે ભાઈએ જોયું હતું, પણ હું કાંઈ બોલ્યો નહીં, ચૂપચાપ ત્યાંથી પસાર થઈ ગયો. આવા બધા તોફાન નાનપણમાં બહુ કર્યા છે, આઈ એમ શ્યોર તમે બધાએ કર્યા હશે. કંઈક આવું બોલો, જણાવો, શેર કરો, મજા આવશે.